ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી થોડા અંતરે લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરતથી 32 જેટલા મુસાફરોને લઈ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લક્ઝરી બસ ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડી 500 મીટર દૂર એકાએક ભડકે ભરવા લાગી હતી. ડ્રાઈવરે બસ થોભાવી દેતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જો કે બસ બરીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. સુરતના દર્શન ટ્રાવેલ્સની બસ મંગળવારે રાત્રે 32 જેટલા મુસાફરોને લઈ જૂનાગઢ માટે નીકળી હતી. સ્લીપર બસ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ભડકે ભરતા ટાયર સમગ્ર બસને ચપેટમાં લેવાનું શરૂ કરતા મુલન ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર સળગી રહેલી બસને થોભાવી દેવાઈ હતી. બુમરાણ અને ચિચિયારીઓ કરતા મુસાફરો સરકતી બસમાંથી બહાર નીકળી આવતા તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ સર્જાઈ ગયો હતો. ફાયરનો કોલ અંકલેશ્વર DPMC અને ભરૂચ નગરપાલિકાને કરતા 3 ફાયર ટેન્કરો હાઈવે પર ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ પણ દોડી આવી હતી. બસમાં ટાયરમાં આગ લાગતા સમગ્ર બસ જોતજોતામાં હાડપિંજર બની ગઈ હતી. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારેમાં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો, નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો, નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું.